कच्छ जिल्लाना पचरंगी એવા ગાંધીધામ શહેરમાં ખંડણીખોર અને ધાકધમકીના બનાવમાં ફરાર એવા હરિયાણાના ખૂંખાર આરોપી અફરોજ અંસારીને હરિયાણાથી અને ભચાઉના અનવર જાન મામદરાજાને પૂર્વ કચ્છ પોલીસે ઝડપી પાડ્યો। વધુ વાત કરતા પૂર્વ કચ્છ અધિક્ષક પરીક્ષિતા રાઠોડે જણાવ્યું હતું કે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 22 તારીખે એક ધમકીનો બનાવ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને જેમાં ફરિયાદી મોહમ્મદ રફીક બારા જેઓ સેઝમાં એક વેપારી છે અને એમને ટેલિફોનિક ધમકી આપવામાં આવેલી હતી કે તમે અફરોઝ અંસારી કરીને જે અગાઉ મર્ડરનો આરોપી હતો જેણે સચિન ધવનનું મર્ડર કરેલું હતું તેણે ફરીથી અત્યારે પણ રફીક બારાને ધમકી આપીને અને કામ અપાવવા બાબતે અને જો કામ નહીં આપે તો એના ભાઈને ઉઠાવી દેશું ઉઠાવી લેશે અને અત્યાર સુધી એણે ઘણા બધા મર્ડર કરેલા છે એક વધારે મર્ડર કરીશ એવી એક ધમકી આપી હતી જેની ફરિયાદ નોંધવામાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવી હતી અને આ જે અફરોઝ જે આરોપી છે એની સાથે લોકલ ભચાઉનો અગાઉ મર્ડરનો એક આરોપી અનવર રાજા પણ સંકળાયેલો છે એવી તપાસ દરમિયાન ખાતરી થતાં એક ટીમ તાત્કાલિક એલસીબી પીએસઆઈ રાણા અને એસઓજી પીએસઆઈ લાંબરિયાના સુપરવિઝન હેઠળ પાણીપત હરિયાણા ખાતે મોકલવામાં આવેલી હતી અને તેઓએ 4 દિવસની સતત મહેનત પછી જે અફરોઝ અંસારી છે એને ત્યાંથી એના ગામમાંથી પકડી લેવામાં આવ્યો છે। એ પોતે ગામની એની જે વાડી છે એ વાડીમાં ખેતરમાં સૂતો હતો। રાત્રે 3 વાગે ત્યાંની લોકલ પોલીસને સાથે રહીને આ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને પોલીસને જોતા એ ભાગી ગયેલો હતો અને ખૂબ જ 1-1 કિલોમીટર જેવું નદી કાંઠો છે અને નદીના પાણીના કાદવ કિચડમાં પૂરી ટીમ દોડીને અને ખૂબ રિસ્ક સાથે અફરોઝ અંસારીને ત્યાંથી પકડવામાં આવેલો છે અને અગાઉ પણ અફરોઝ અંસારી વિરુદ્ધ અહીંયા એક મર્ડર અને ઉપરાંત 6-1 ગુના દાખલ થયેલા છે ધાક ધમકીથી પૈસા પડાવવાના ખંડણી ઉઘરાવવા બાબતના અને અહીંયા પણ અત્યારે પણ એણે જે રફીક બારાને ધમકી આપી અને પછી જ્યારે રફીક બારા અને હાજી જુમા રાઈમા ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા માટે બેઠા હતા એ જ વખતે હાજી જુમા રાઈમાને પણ અફરોઝે ફોન કરીને ધમકી આપી કે તું કેમ વચ્ચે પડે છે તને પણ હું પતાવી દઈશ। એટલે આ જે 2 ગુના એક એ ડિવિઝનમાં અને બી ડિવિઝનમાં જેમાં બીજા ગુનામાં હાજી જુમા રાઈમા ફરિયાદી છે અને આ લોકોનું જે અફરોઝ જે અગાઉ સચિન ધવનના મર્ડર કેસમાં બહુ ચર્ચિત ખંડણી મર્ડર પ્રકરણમાં પકડાયેલો છે જેને સજા પણ થયેલી છે અને જે જામીન પર હતો હવે ફરીથી એ આ રફીક બારા જે વેપારી છે એ થોડા સ્ટ્રોંગ ને સક્ષમ વેપારી છે અને એને ધાક ધમકી આપીને એ પોતાનું વર્ચસ્વ જમાવવા માટે ફરીથી એક આ નવું એણે નેક્સસ શરૂ કરેલું કે જો એક સ્ટ્રોંગ ને સશક્ત ને મજબૂત વેપારીને ધમકી આપીને એનું વર્ચસ્વની શરૂઆત કરે તો જે નાના વેપારીઓ છે તો આપોઆપ એને સરેન્ડર થઈ જાય અને એ બાબત અમારા ધ્યાન પર આવતા ખૂબ જ ગુપ્તતા રાખીને 1-1 વીક દરમિયાનનું આ ઓપરેશન અમે મારી ટીમ જેમાં ડીવાયએસપી વાગલા સાહેબ એલસીબી પીઆઈ એલસીબી પીએસઆઈ એસઓજી પીએસઆઈ અને આ 3 જે પોલીસ જવાન છે એમાં રાજેન્દ્રભાઈ હેડ કોન્સ્ટેબલ બીજા જગદીશભાઈ અને ત્રીજા રવિરાજ આ 3 અને ટોટલ એલસીબી એસઓજીની ટીમ જે ત્યાં જઈને ખૂબ જ રિસ્ક સાથે અને બીજું કે રમજાન મહિનો ચાલતો હતો ઈદનો તહેવાર હતો અને એવા દિવસોમાં આખા મુસ્લિમના ગામોમાં જઈને રિસ્કથી આરોપીને લઈને આવવો એ બહુ જ એમ કહેવાય કે રિસ્કી કામ હતું ઓપરેશન હતું અને છતાં એમણે બહુ જ હિંમતથી પાર પાડ્યું છે અને આ આરોપીઓને બંનેને અત્યારે COVID-19ના ટેસ્ટ કરાવીને એરેસ્ટ કરવાની કામગીરી કરવામાં આવશે। આજે વાત કરીશું અંજાર તાલુકાના ભાદરોઈ ગામની તો ગામમાં ઐતિહાસિક પાળીએ આવેલા છે ત્યારે આ ગામમાં મુખ્યત્વે બે જ સમાજ વસવાટ કરે છે તો આવો આજે લઈએ મુલાકાત ત્યારે ભાદરોઈ ગ્રામ પંચાયતના સરપંચ
દેવલબેન નારણભાઈ, ઉપસરપંચ આસુબેન ભીખાભાઈ, તલાટી મહાદેવભાઈ સોલંકી, ન્યાય સમિતિ ચેરમેન લખીબેન કેશાભાઈ મહેશ્વરી તથા સભ્યશ્રી હીરાભાઈ કાનાભાઈ ભૂરાભાઈ, વેરાભાઈ હીરાભાઈ પરબતભાઈ, વાછિયાભાઈ આશાભાઈ અબુભાઈ, રણબીરભાઈ રબારી સાથે આ ગામની રૂબરૂ મુલાકાત લેતા આ ગામમાં દર્શન કરવા લાયક માં હિંગળાજ યાત્રા કરવા ગયેલાઓને પાળિયા અહીં જોવા મળે છે. તો આ ગામમાં બેદ સમાજ વસવાટ કરે છે ત્યારે સૌ સાથે